પોલીસ કમિશનર કચેરી ખાતે સિંધી સમાજ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં અરજદાર રાજકોટ મુકામે રેલનગર વિસ્તારમાં પરિવાર સાથે રહે છે અને ફૂડ નો વેપાર ધંધો કરે છે તેમાં તેઓ પોતાના પત્ની અને તેમના પુત્ર રાહુલ અને વિશાલ સાથે રહે છે ત્યારે તેમના પુત્રનું અપહરણ કરી મૃત્યુને આરોપી સામે તત્કાલ અટકાયત કરી અને તેઓને કાયદાનું ભાન આપવામાં આવે અને પોલીસનું અને કાયદાનું ભય રહે તે મુજબની કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ સાથે સિંધી સમાજ દ્વારા પોલીસ કમિશનર ખાતે રાજકોટ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે તેઓનો પુત્ર ચાર દિવસ સુધી મધુરમ હોસ્પિટલમાં સારવાર અર્થે ચાલુ હતું અને તે દરમિયાન આરોપીઓના કારણે તેમના પુત્રનું ચાલુ સારવારે અવસાન થયું હતું જેનાથી તેમના પરિવારમાં અને સિંધી સમાજમાં દુઃખની લાગણી અનુભવાયેલ છે ત્યારે તેઓના પુત્રના મૃત્યુના જવાબદાર વ્યક્તિઓને શોધખોળ કરી અને કડકમાં કડક રીતે કાયદાનું ભાન કરાવી અને લોકોને પણ કાયદાનું જ્ઞાન કરાવીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી રાજકોટ કમિશનર કચેરી ખાતે ઉગ્ર માંગ સિંધી સમાજ સત્તર તારીખનો બનાવ છે અમારો વિશાલ છે અમારો છોકરો છે એ સત્તર તારીખે ઉપાડી ગયા છે અપહરણ કરીને ઢોરમાર માર્યો છે અને એને પછી રાતના અમે વાડીયાથી લઈને આવ્યા બેફાન બેભાન હાલતમાં અને પછી દવાખાને દાખલ કર્યો પાંચ દિવસ પછી ઓફ થઈ ગયો છે હજી આરોપી પકડાના નથી

આ કોડીના છોકરા ચાર જણા એને અપહરણ કરીને બેડી ગામ આગળ બેસૂત માર મારીને એને ઘોર માર મારીને એને મેંકી ગયા અહીંયા ફેંકી ગયા એને અમારે અમે પોલીસ ચોકીમાં ફરિયાદ કરી ને પોલીસ પ્રશાસનના અધિકારી ડાંગર સાહેબ એ આવવા અમે ગ્યાનિયા છોકરો મળી લો બેબાન હાલતમાં અમે દાખલ કર્યો અમે કેસ કર્યો ને કેસ કરતાં પહેલાં આ લોકો જો જી વિરોધી છે ને પોલીસ ખાતો છે પોલીસ ખાતા એવું લખો એમાં અને છાપામાં આવ્યો છે કે ગાડી ગાડી હામે ભટકાણી આવું બાબત આવી બાબત થઈ નથી બરાબર આ ખોટી ફરિયાદ ઓલા હામેવાળાએ લખાવી છે ને અમારા છોકરાને મારીને અપહરણ કરીને ને અમારા છોકરાને સત્તર તારીખે રાતે સાડા દસ વાગે એની કરીબ હોસ્પિટલ મધુરમમાં દાખલ કર્યો ને પોલીસ કાંઈ તારીખ ત્રેવીસ તારીખે અમારા ઘરનો છોકરો વિશાલ તારીખે અમારા સાડા આઠ વાગે અમારા ઘરનો છોકરો ઓફ થઈ ગયો અમે ડેડ બોડી સ્વીકારતા રાજી નહોતા પણ સાહેબ ડાંગર સાહેબે એ આશ્વાસન દીધું અમને કે અમે ચોવીસ કલાકમાં આરોપીઓને ધરપકડ કરી લેશું તમે અમારો તમે ડેડ બોડી સ્વીકારી લ્યો ને અમે તમને ચોવીસ કલાકમાં રિઝલ્ટ આપો હજી સુધી કાંઈ જવાબ આપ્યો નથી સત્તર તારીખનો આ બનાવ જે રેલનગર મહારાજ વોર્ડમાં વોર્ડ નંબર ત્રણમાં આવે છે દિન બદિન વોર્ડ નંબર ત્રણમાં લુખાગીરી જે રાજકોટમાં માઝા મૂકી છે છડેચોક નોજવાન છોકરાનું અપહરણ કરી અને એને ઢોરમાર મારી અને બેડી ગામના કાંઠે વાડીમાં ફેંકી દેતા અને છેલ્લા સાત સાત દિવસ સુધી પોલીસ હાથ ઉપર હાથ ધરીને બેઠી છે માત્ર હજી બીજા બનાવની પણ રાહ જોઈ રહી હોય એ દર્શાવી રહ્યું છે આજે અમે માનનીય પોલીસ કમિશનર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે સાહેબ તટસ્થ તપાસ થવી જોઈએ અને ઉચ્ચ અધિકારીને આની તપાસ દ્યો જેથી આવનારા દિવસોમાં આવા લુખાને આવારા તત્વોને એને શાન ઠેકાણે લાગે અને આ વિસ્તારમાં લુખાઓને માઝા મૂકી છે તો પોલીસની ક્યાંક મીઠી નજર છે દિલીપ આસવાણી વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર કેમેરામેન મીરામભાઇ સોલંકી સાથે યશમારુ કેટીવી ન્યુઝ ગુજરાતી રાજકોટ